વિશ્વ પ્રસિદ્ધ અને ગુજરાતનું યાત્રાધામ અંબાજી મંદિર ફરી એક વખત વિવાદમાં પ્રસાદના મોહનથાળને લઈને વિવાદમાં આવ્યું છે. થોડા સમય પહેલાં પણ મોહનથાળ પ્રસાદનો વિવાદ દિલ્હી સુધી પહોંચ્યો હતો ત્યારે મોહિની કેટર્સ દ્વારા બનાવવામાં આવતો મોહનથાળનો પ્રસાદ ભેળસેળ કરવા બદલ મોહિની કેટર્સને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી ટચ એન્ડ સ્ટોન નામની કંપનીને હવે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે હવે સવાલો ટચ એન્ડ સ્ટોન નામની કંપની ઉપર પણ સવાલો ઊભા વિપક્ષ કરી રહ્યું છે. ત્યારે વિપક્ષ પાર્ટીઓનું કહેવું છે કે ટેન્ડર વગર કેમ આ કંપનીને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. ત્યારે આ ચોંકાવનારી વાત એમ છે કે 2016માં દૂધની જગ્યાએ પાવડર મિલાવીને ખરાબ ગુણવત્તાનો પ્રસાદ બનાવવા બદલ 60,000 રૂપિયાનો દંડ આ કંપનીને ફટકારવામાં આવ્યો છે. ત્યારે ભાજપે ફરી એક વખત લોકોની આસ્થા સાથે છેતરપિંડી કરી છે અને પોતાની માનીતી કંપનીને વગર કોન્ટ્રાક્ટ ટેન્ડર આપ્યું છે. આ અત્યંત ગંભીર મુદ્દા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ કરશનદાસ બાપુએ પ્રતિક્રિયા આપી છે. દીકરીઓ ભૂખે મરે, બેરોજગાર રહી અને તમે તમારા લાડકા કોન્ટ્રાક્ટરોને બખા કરાવો, આ સહન નહીં કરીએ. મારે વાત કરવી છે માં અંબાજીના મંદિર, અંબાજીના અંબાજી ટ્રસ્ટ જે છે એમણે હમણાં ટચ સ્ટોન કંપનીને વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ આપી દીધો. કેમ ભાઈ, જે કંપની 2012માં 1.5 કરોડ એડવાન્સ લઈને વિવાદમાં આવી, 2016માં દૂધને બદલે પાવડર વાપરીને પ્રસાદની ગરિમા ઉપર બુલડોઝર ફેરવીને જેમણે 60,000નો દંડ પણ ભર્યો, આજે 6-7 વર્ષ થઈ ગયા એટલે તમને એમ કે લોકો ભૂલી ગયા હશે અને પાછું જા ચોર ચોરી કરી આવે, પાછું આવે 6-7 વર્ષ સતાઈ જાય, પાછું આવે અમે તારી સાથે છે. યારે મંદિરના પ્રાંગણમાં આવું ન હોય. એક એક ગુજરાતી વતી અને એક એક શ્રદ્ધાળુ વતી મારે પૂછવું છે કે ટચ સ્ટોન કંપનીને તમે મોહનથાળ માટે વગર ટેન્ડરે જે કોન્ટ્રાક્ટ આપ્યો એ કયા ટચને આધારે આપ્યો છે, કયા સંબંધને આધારે આપ્યો છે, કઈ શરમને આધારે આપ્યો છે, અથવા તો કયા ફંડને આધારે આપ્યો છે? મારે બીજેપી ગવર્નમેન્ટને કહેવું છે કે તમે તમારાને સાચવો છો એ જગજાહેર છે. ખરેખર આવું ન હોય છતાંય તમે કરો છો એ જગ જાહેર છે, પણ શા માટે શ્રદ્ધા માં અંબાની આરાધના, ભક્તો ભક્તોની શ્રદ્ધા, પ્રસાદની ગરિમા, આના ઉપર કમસે કમ ધંધાદારી નજર ન હોવી જોઈએ, ત્યાં શ્રદ્ધા હોવી જોઈએ. અને જૂની સિસ્ટમ હતી, બહેનોને રોજગારી મળતી હતી, ઘણી ઢગલો બહેનો મોહનથાળ બનાવતી હતી, ક્વોલિટી પણ જળવાતી હતી, શ્રદ્ધાનું કેન્દ્ર પણ એક વધુ સાત્વિક થતું હતું. એ બધું છોડીને તમે જે આ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અને ગુનેગાર જેની ભૂતકાળમાં ભૂલ કરી છે એવા લોકો સાથે તમે તાલમેલ સાધીને જે કોન્ટ્રાક્ટ આપવાના ધંધા કર્યા છે એનો વિરોધ કરીએ છીએ. નિર્ણય પાછો ખેંચો, અમે આ નહીં ચલાવીએ, પૂરી તાકાતથી વિરોધ કરીશું જ્યાં સુધી આમાં તમે ફેર વિચાર